नमस्कार विद्यार्थी मित्रों, आजना लेक्चर में अगाऊ प्रश्न रहेशे आर्थिक विकासना निर्देशक तरीके राष्ट्रीय आवक समझा अथवा राष्ट्रीय आवकना वृद्धि दरनी मर्यादाओ जणावो। हवे सामान्य रीते आ प्रश्न मुद्दासर रीते पूछी शकाय, मतलब के विभाग डी में त्रण गुणनो आ प्रश्न उल्लेख करी शकाय। तो अगाउना लेक्चर में जणाव्या ते मुजब व्हाट इज द डेफिनेशन ऑफ नेशनल इनकम, राष्ट्रीय आवक एटले शुं। तो कोई एक वर्षना समयगाळा दरमियान देशमां श्रम मूडी अने कुदरती संपत्तिओनो उपयोग करीने बजारमां उत्पादित थती चीज वस्तुओना बजार मूल्यने राष्ट्रीय आवक तरीके ओळखवामां आवे छे। विश्व बैंक अने आर्थिक सर्वे 2015 अने 16 सर्वे अनुसार एमने जुदा जुदा देशोनी राष्ट्रीय आवकनो वृद्धि दर 2014 अंतर्गत तेमने रजू करेलो छे। तो कोष्टक अपनी माटे रहेशे 2014। तो नोर्वेनो राष्ट्रीय आवकनो वार्षिक वृद्धि दर 2.2%, अमेरिका 2.4%, चीन 7.3%, भारत 7.3%, श्रीलंका 4.5%, अने पाकिस्तान 4.7%। नॉर्वे 2.2, अमेरिका 2.4, चीन अने भारत 7.3%, श्रीलंका 4.5%, पाकिस्तान 4.7% ना दरे अलग अलग देशों ने 2014 अंतर्गत ની આપણને દર્શાવવામાં આવેલું છે રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર। ફરી મિત્ર ત્રીજી વખત, નોર્વે 2.2%, અમેરિકા 2.4%, ચીન અને ભારત 7.3%, શ્રીલંકા 4.5%, પાકિસ્તાન 4.7%। એનો મતલબ છે કે આ જે વિકસિત દેશો છે કોષ્ટક અનુસાર, આ વિકસિત દેશોની સરખામણીમાં ભારત જેવા વિકાસમાન દેશોની રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર અંતર્ગત આપણે 11-12 ગણી ઓછી ગણવામાં આવેલી છે। મતલબ કે આપણા કરતા એમની રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર 11-12 ગણો વધુ જોવા મળેલો છે। मतलब के हजू पण भारत में राष्ट्रीय आवक नो वृद्धि दर खूब ज नीचो छे। शा माटे? कारण के आ नॉर्वे अमेरिका जेवा विकसित देशों शुरुआतना तबक्का में एमने राष्ट्रीय आवक नो वृद्धि दर खूब ज ऊंचो प्राप्त करेलो छे अने अत्यारे धीमी गतिए छे। परंतु मित्र जाणी लेवानी जरूर नथी के विकसित देश माथी खसीने વિકસતા દેશ તરીકે પ્રચલિત થાય, પરંતુ આ માત્ર જે ફિગર છે એની જે ગણતરી છે એ ગણતરી માત્ર 2014 અંતર્ગત તેના આંકડા પ્રકાશિત થયેલ છે। તો રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ કઈ કઈ છે? વસ્તી, રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિ। तो हवे जोईशुं के राष्ट्रीय आवक ने मर्यादाओ सविस्तार पूर्वक समझूती मेळवीशुं। प्रथम छे वस्ती। अगाउ पण जणाव्युं के कोई पण देशना आर्थिक विकास ने अवरोधनारूप परिबळ जो कोई होय तो ते वस्ती छे। मतलब के देशनी गंभीर समस्या तरीके वस्ती ने अनुसरवामां आवेल छे। कारण के वस्ती वधवाने कारणे गरीबी, बेकारी, भूखमरो जेवी विविध प्रकारनी स्थितिओनो निर्माण थाय छे। एने कारणसर तेनी सीधी माथी असर
દેશના લોકોની માથાદીઠ આવક પર વધે છે અને માથાદીઠ આવક પર તેની અસર પડશે તો સ્વાભાવિક છે કે માથાદીઠ આવક ઓછી હોવાથી ખર્ચનું ધોરણ ઓછું જોવા મળશે પોતાના ખર્ચ પર કાપ મૂકશે અને પોતાના ખર્ચ પર કાપ મૂકશે તો માંગનું પ્રમાણ ઓછું થશે માંગ ઓછી થશે ઉત્પાદન ઓછું થાય નિકાસ ઓછી થાય નિકાસ ઓછી થાય તો દેશમાં વિદેશી હુંડિયામણ ઓછું પ્રાપ્ત થાય વિદેશી હુંડિયામણ ઓછું પ્રાપ્ત થાય તો રાષ્ટ્રીય આવકનો દર નીચો રહે તો દેશના જીડીપીનો દર પણ નીચો જોવા મળશે તેથી એને અવરોધનારું પરિબળ કહ્યું છે વસ્તુ પરંતુ દેશમાં કહેવાશે કે જેટલી ઝડપથી વસ્તીના પ્રમાણમાં વધારો થાય છે તેટલી ઝડપથી રોજગારીની તકોનું સર્જન થઈ શકતું નથી તરી કહી શકાશે કે રાષ્ટ્રીય આવકના માપનમાં વસ્તીની બાબતને ધ્યાનમાં લેવામાં આવતી નથી સેકન્ડ છે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી જે ધોરણ 11 અંતર્ગત પણ ચેપ્ટર નંબર 9 ઉલ્લેખ કરી ચૂકેલો છે વિવિધ પ્રકારની સમસ્યાઓ નર્તરૂપ રાષ્ટ્રીય આવકને જોવા મળે છે હર કોઈ વિદ્યાર્થી મિત્રો એનાથી પરિચિત છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી વર્ષમાં માત્ર અને માત્ર એક જ વખત કરવામાં આવે છે તો કયા પ્રકારની ગણતરી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે તેને ધ્યાનમાં લેવામાં આવતી નથી જેમ કે બેવડી ગણતરી સ્વ વપરાશની વસ્તુઓ ઘસારો ગણવાની મુશ્કેલી કર ચોરી સાટા પદ્ધતિ ચોરી લૂંટફાટ ખૂન અપહરણ બક્ષિસ ભેટ લોટરી સત્તો સંગ્રહખોરી નફાખોરી દાન ચોરી જેવી ગેરકાયદેસરની આવકનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવતો નથી તે ઉપરાંત એક કરતા વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો અને નિરક્ષરતા જેવી કેટલીક મુશ્કેલીઓ જોવા મળે છે હવે રાષ્ટ્રીય આવકની ગણતરીની આ જે કયા કયા પ્રકારની મુશ્કેલીઓ છે એ આપણે વિભાગ સીમાં બે ગુણ તરીકે ઉલ્લેખ કરી શકાશે તો મિત્રો ફરી કયા કયા પ્રકારની મુશ્કેલીઓ જોવા મળે છે તો બેવડી ગણતરી સ્વ વપરાશની ચીજ વસ્તુઓનો પણ ઉલ્લેખ કરી શકાય ઘસારો ભરવાની મુશ્કેલી કર ચોરી સાટા પદ્ધતિ ચોરી લૂંટફાટ ખૂન અપહરણ બક્ષિસ ભેટ લોટરી સત્તો સંગ્રહખોરી દાન ચોરી નફાખોરી એક કરતા વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો અને નિરક્ષર ત્રીજી એની મર્યાદા રહેશે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિ રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી કુલ 3 પદ્ધતિઓનો સમાવેશ થયેલ છે એ આપણને વિભાગ બીમાં એક ગુણમાં ઉલ્લેખ કરી શકાય તો પ્રથમ રહેશે ઉત્પાદન પદ્ધતિ આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ હવે દરેક દેશો રાષ્ટ્રીય આવક પ્રાપ્ત કરવા માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે તે દરેક દેશોની રાષ્ટ્રીય આવક અમેરિકન ચલણ ડોલર અંતર્ગત અલગ અલગ જોવા મળે છે અને એને કારણસર તેની ગણતરી કરવાનું કાર્ય તદ્દન આપણને જોવા મળે છે મુશ્કેલ તો કેટલા પ્રકારની તેની ગણતરીની મુશ્કેલીઓ જોવા મળશે પદ્ધતિ અંતર્ગત કુલ 3 ઉત્પાદન આવક અને ખર્ચ પદ્ધતિ ફરી લાસ્ટ ટાઈમ કોસ્ટર રાષ્ટ્રીય આવક માં નોર્વે 2.2%, અમેરિકા 2.4%, ચીન 7.3%, ભારત 7.3%, શ્રીલંકા 4.5% અને પાકિસ્તાન 4.7%. મર્યાદા ફરી કુલ કેટલી છે 3 વસ્તી રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીઓ અને રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિ
બે ગુણમાં આપણે પ્રશ્ન ઉલ્લેખ કરી શકાય. રાષ્ટ્રીય આવક ગણતરીની મુશ્કેલીઓ કયા પ્રકારની જોવા મળે છે? ભલે અહીંયા આપણે કુલ 18 બાબતનો ઉલ્લેખ કરેલો છે, પુસ્તકમાં આપણને લગભગ 4-5 વિગતનો ઉલ્લેખ થયેલ છે, પણ તમે એનો પણ ઉપયોગ કરી શકશો. આ દરેક 6 પોઈન્ટથી લઈને 16 પોઈન્ટ, મતલબ 10 પોઈન્ટ એ ગેરકાયદેસરની આવકમાં એનો સમાવેશ થાય છે. ઓબ્જેક્ટિવ પ્રશ્ન એક ગુણમાં અલગથી પૂછી શકાય કે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓ કેટલી? તો ભાઈ 3. કયા કયા પ્રકારની? વિભાગ બીમાં પૂછી શકાય, તો એ પણ કુલ 3. ઉત્પાદન, આવક અને તેની ખર્ચ પદ્ધતિ. થેન્ક યુ.